दोस्तों दही खावू अपना स्वास्थ्य माटे खूबज फायदाकारक छे। दही नी अंदर प्रोटीन, विटामिन्स, कैल्शियम एवं घना बधा तत्वों रहेला छे के जे अपना शरीर ने खूब फायदाओ आपे छे। जेम के तमारा सांधा नबळा होय अने तमे दही नु सेवन करशो तो दिवसे दिवसे तमारा सांधा मजबूत बनता जशे, तमारा हाड़का मजबूत बनशे, जेथी शरीर नी अंदर कोई पण हाड़का मां क्यांय पोलाण होय, कोई हाड़का घसाता होय, हाड़का नबळा पड़ी रह्या छे, कोई हाड़का ने लगता रोग छे, तो ए रोग पण दूर थई शके दही नु सेवन करवाथी। परंतु आयुर्वेद नी अंदर एवा घणा बधा सूत्रो छे के जेमां जणाववामां आव्युं छे के दही नु सेवन अमुक एवी वस्तुओ साथे करवामां आवे तो ए दही जे अमृत समान छे ए दही झेर पण बनी शके। कई वस्तुओ छे अने कया कया रोग तमने थई शके बे त्रण मिनिटमां जाणीए। सौथी पहली वस्तु आना विषे हूँ हमेशा घणा बधा विडियोमां जणावुं छूं के दहीनी साथे क्यारे पण અડદની દાળનું સેવન નથી કરવાનું, અથવા તો એમ કહી શકો કે અડદની દાળ સાથે તમારે દહીંનું સેવન નથી કરવાનું, કારણ કે આવું કરવામાં આવે તો હાર્ટ એટેકનો ખતરો છે 40 થી 60% સુધી એ જ સમયે વધી શકે જો તમને હાર્ટની બીમારી હોય તો, અને બીમારી ન હોય અને તમે આનું સેવન વર્ષો સુધી કરતા રહો તો તમને આવનારા સમયમાં 8-10 વર્ષમાં જ હાર્ટ એટેક અચાનક આવી શકે આવી સંભાવનાઓ છે 90%ની છે, જે આયુર્વેદના પુસ્તકો મુજબ છે। બીજી વસ્તુ, દહીંની સાથે ડુંગળીનું સેવન ક્યારેય પણ નથી કરવાનું, કારણ કે દહીં ઠંડુ છે, ડુંગળી ગરમ તાસીરની છે। ઠંડી અને ગરમ તાસીરની વસ્તુઓ પેટમાં જાય એટલે પેટ બગડે, પેટમાં ગેસ થાય, ગેસના કારણે ઘણી બધી નાની મોટી તકલીફો થાય, ઉલટી પણ તમને થઈ શકે, ચામડીના રોગ થાય એ તો અલગ, કારણ કે દહીં અને ડુંગળીનું સેવન કરવામાં આવે તો ચામડીને લગતા દાદર, ખરજવું, ખસ, ખંજવાળ જેવી નાની મોટી ઘણી બધી સમસ્યાઓ છે, તકલીફો છે એ તમને થઈ શકે। એટલે ડુંગળીની સાથે સૌથી પહેલું અડદની દાળનું સેવન નથી કરવાનું, બીજું ડુંગળીનું સેવન નથી કરવાનું। ત્રીજી કઈ વસ્તુ છે દોસ્તો? ત્રીજી વસ્તુ એટલે દૂધ। દૂધ અને દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। પરંતુ દૂધ અને દહીંનું સાથે સેવન કરવામાં આવશે તો તમારા પેટમાં ગેસ, એસિડિટી, તમને ઉલટી થઈ શકે, તમારા શરીરમાં છે બેચેની આવી શકે, તમને ગેસના કારણે છે ઉબકા પણ આવે, તમને જેથી તમને એવું ફીલ થાય કે કદાચ ઉલટી થઈ શકે, તમારા પેટમાં જે પણ ખોરાક હોય ને વ્યવસ્થિતનું પાચન ન થાય અને આખી રાત તમને ઊંઘ પણ ન આવે। એટલે આ ત્રણ વસ્તુઓ ખાસ કરીને દહીંની સાથે નથી ખાવાની। આવનારા વિડીયોમાં બીજી વસ્તુઓ વિશે જણાવીશ। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો।